સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. ભગવાન પણ કેટલો કઠોર છે. સુરજ ને નાનપણ માં જ બચારાને એની માં મરી ગઈ, પણ વિઠ્ઠલે એની માની જરાય ખોટ નથી આવવા દીધી. હા સાચી વાત છે ને, મહેનત કરવામાં તો વિઠ્ઠલની જોટે કોઈ ના આવે. હા એને એના પંડની ફકર નત કરી. હા સાચી વાત છે શારદા. હગો ભાઈ નો કરે એટલો પ્રેમ આ વિઠ્ઠલો આપણને કરે છે, આપણું ધ્યાન રાખે છે. બાકી આટલી મહેનત આપણે કરી શકવાના હતા જરાય નહીં. હા શું કહું, આજે આપણે રોટલો ખાઈએ છે ને યા વિઠ્ઠલાના પરસેવાના ટીપાથી ગળાયો છે અને એટલે જ મીઠો લાગે છે. ઓ હા એટલે જ તો તમને સગાભાઈ કરતા વધારે માને છે. હાલો હાલો હવે તમેની વાટ ક્યાં સુધી જોશો, તમે તો ખાઈ લો થોડું. વિઠ્ઠલ બાપુ 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 તમે આ શું કહ્યું બાપુ? વિઠ્ઠલ બાપુ બાપુ એ વિઠ્ઠલ આ શું થયું ભાઈ, આ શું થયું? અરે કઈ તો બોલ મારા ભાઈ, કઈ તો બોલ વિઠ્ઠલા. મારા મારા સુરજ નું આતી ધ્યાન તમે રાખજો, અને મેં તા સુરજ આતી અત્યારે માવતર છે. હા બાપુ. અને મેં જે આજે મેં વફાદારીથી સેવા કરી છે એની સેવા બેટા બેટા તું પણ એમ નહીં કરજે. અરે આવું શું કામ બોલે છે વિઠ્ઠલા? જો જો તને તને કઈ નહીં થાય, તને કઈ નહીં થાય ભાઈ, તને કઈ નહીં થાય. સુરજ બેટા દગો થઈ ગયો, પણ હું નહીં થઉં, હું દગો નહીં થઉં.
સુરજ આમાં બેટા આમાં મારા લાલ સુરજ હા આમ હું કામ બેઠું બેટા હોઈ જા રાત બહુ થઈ ગઈ છે બેટા ચાલ હોઈ જા બાપુ બધા કહે છે કે કોઈ મરી જાય તો રાતે આકાશમાં તારા બની જાય છે તો મારા માં અને બાપુ પણ તારા બની ગયા હશે ને હા બેટા તારી વાત હા સાચી છે હો જો બેટા ઓલો તારો જે દેખાય છે ને હા એ છે તારી માં માં હા અને એની બાજુમાં ઓલો તારો જે ચમકે છે ને એ તારા બાપુ છે બાપુ હું પણ મરીને તારો બની માં અને બાપુ પાસે જઈશ એવું ન બોલાય બેટા એવું ન બોલાય તો બેટા હું છું ને તારો મોટો બાપુ અને અંદર છે એ તારી મોટી બા ફરીથી આવું નહીં બોલતો બેટા ફરીથી આવું નહીં બોલતો હોય જા બેટા હોય જા હોય જા મારા લાલ મોટી બા મોટી બા મોટી બા મોટી બા તમને આ શું થાય છે મોટી બા ના દીકરા કાઈ નથી થતું મોટી બા પાણી લાવું ના બેટા મને કાઈ નથી થયું પણ તું કેમ આમ રોવા જેવો થઈ ગયો છે જો હારું થઈ ગયું ને મને દીકરો મારો હમણાંથી મોટી બાની આટલી ફકર કરશે એ સુરજ હું થયું બેટા કેમ આમ રોવા જેવો થઈ ગયો મોટા બાપુ મોટા બાપુ જુઓ મોટી બાને છે ને કાઈ નથી થયું સમજો કાઈ નથી થયું સમજો સરા આ કેમ આવું સમજ્યા હા આપણે આ ટાટલી બાંધતા માની પણ તારો ખોળો ખાલી ને ખાલી જ રહ્યો હતો પણ આ સુરજ ના સુખદ મનતા પગલા થયા ના આપણા ઉપર ભગવાને મહેર કરી હે હા હા સિવાસ છે હો સુરજ ને બાપુ આ સુરજ ના પગલાનો જ પ્રતાપ છે હો આજે એના પગલે આપણા ઘરમાં કંકુના પગલા પાડનારનું વધામણું થશે હા સુરજ તારો નથી એકલીનો કે નથી મારો આપણા સુરજ ના સુગંધવંતા પગલા એમ કે અરે મારી લાડી અરે શરમ કરો લાજો જરા બહાર દીકરો બેઠો છે એને લાડ કરો કરીશ ને એને લાડ કરીશ પણ પહેલા તને તો લાડ કરી લેવા દે અરે અરે ખિમજી ભાઈ હા બેન આવી ગયા દવાખાને થી ઓ શારદાબેન ની સોવાવડ થઈ ગઈ હા થઈ ગઈ હો બેન આ મારા સુરજ માટે ભગવાને એક બૈલો અને એક બેનડી મોકલી દીધા ને અંદર ની તબિયત સારી છે હો બેન એ હારું હારું આ ભગવાને તો દીકરો અને દીકરીના રૂપમાં તમારે ત્યાં લક્ષ્મી અને નારાયણની પધરામણી કરી દીધી તો હવે સાકર વેચો અને બધાનું મોઢું મીઠું કરાવો હા કેમ નહીં આવતા આવતા બજારમાંથી સાકર લઈને જ આવ્યો છું આખા ગામનું મોઢું મીઠું કરાવવાનું છું આજે તો ભલે ભલે હાલ બેટા આપણે સાકરને પડીકા વાળી લઈએ આવું બે હા 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 હો લો બેટ ચંદ્રબેન ઓ ચંદ્રિકાબેન જડજડ હાલો અરે હા ખીલજી કાકા બોલો લો મોડું મીઠું કરો ને હરા હરા આશીર્વાદ આપો હા ભલે અહીંયા અહીંયા લે મોડું મીઠું કરો મોડું મીઠું કરો
સુરજ ને એક બૈલો ને એક બેંડોડી મળી છે ને અંધાય મજામાં છે. આવજો આવજો, લો લો મોડું મીઠું કરો ભાઈ, લે મોડું મીઠું. કઈ ખુશીમાં છે કાકા? મારે ત્યાં જોડિયા બાળકો જન્મ્યા છે એની ખુશીમાં. ધન્યવાદ ધન્યવાદ, ખૂબ સરસ. પણ કા અહીં ઊભા? કાકા હું મુસીબતમાં મુકાયો છું. હું થયું? બે વર્ષ પહેલા છે ને મારા દાદા ગુજરી ગયા હતા. તે હજી એમનું શ્રાદ્ધ નથી કરાવ્યું ને, તો મહારાજ શોધી રહ્યો છું શ્રાદ્ધ કરાવવા માટે. શ્રાદ્ધ કરાવો, શ્રાદ્ધ. આવી ગયા, આજે કરાવી જ નાખું શ્રાદ્ધ. હા કરાવી જ નાખો, કરાવી નાખો ભઈલા. ચાલ ચાલ ચાલ. અલ્યા ભાઈ, કોઈને શ્રાદ્ધ કરાવવું છે? શ્રાદ્ધ કરાવો. શ્રાદ્ધ શ્રાદ્ધ કરો છો? હા, તમને જ શોધતો તો. અરે વાહ, બોલો. શ્રાદ્ધ કરાવવું છે દાદાજી ને. કરી આપીએ? તમારું શ્રાદ્ધ કરી નાખીએ આપણે? ના ના ભાઈ, હજી હું જીવું છું, મારું શ્રાદ્ધ નથી કરવું. પણ પહેલા મને એ ચોખ્ખું કહો કે તમે શ્રાદ્ધ કરવાના પૈસા કેટલા લો છો? આપણી ફી બહુ જ ઓછી હોય છે. હા, દુનિયાથી ઓછી. 10 રૂપિયા. 10 રૂપિયા બરાબર? એટલે શ્રાદ્ધ કરવાનું પાક્કું? પાક્કું. બરાબર થશે? અરે તમે જેવું કહેશો એવું. દાદાના આત્માને શાંતિ મળશે, તમારા આત્માને શાંતિ. ચાલો તો કરી નાખીએ. ચાલો ચાલો. શું કરવાનું તમારે? હું જે બોલું એ તમારે બોલવાનું. વાંધો નહીં, બોલીશું. આ લાવ, પડી કુસાનું છે. આ પેલા ભાઈને ત્યાં દીકરા આવ્યા હતા એનું છે. અચ્છા, પણ મારું તમને મળી જશે. સારું, હવે બોલો. ઓમ ભૂળ ભૂમ સ્વાહા. ઓમ ભૂળું ભૂળું સ્વાહા. ઓમ તાગળ ધૂમ સ્વાહા. ઓમ તાગળ ધૂમ સ્વાહા. ઓમ ભૂળું ભૂળું સ્વાહા. ઓમ ભૂળું ભૂળું સ્વાહા. શ્રાદ્ધ પૂરું થયું. શ્રાદ્ધ પૂરું થયું. લાવો મારા 10 રૂપિયા. લાવો મારા 10 રૂપિયા. હે હે, આ તો મારા જેવું જ બોલે છે. આ તો મારા જેવું જ બોલે છે. કઈ આઈડિયા કરવો પડશે? કઈ આઈડિયા કરવો પડશે? હવે હવે હું મારા ખિસ્સામાં હાથ નાખું છું. હાથ નાખું છું અને 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 શોધું છું. અને શોધું છું. ક્યાં ગયા? ક્યાં ગયા? ક્યાં ગયા? ક્યાં ગયા? હા ક્યાં ગયો? મારા 10 રૂપિયા લઈ ગયો. આ તો હું લૂંટાઈ ગયો. ભાઈ સુરત ને બેન ચંપા ને બધાને સરખા ભાગે આપ્યું છે, બધા પોતપોતાના ભાગનું જ ખાવાનું છે. ચાલો ખાઈ લો. તો ના, મેં તમને કીધું ને, મને આપી જ દે બસ મને. અરે પણ લે બસ, હવે રડવાનું નહીં. મારો ડાયો ડાયો ભાઈ લો, ચાલ હસ જો. મેળ પડી ગયો. હા ખા ખા બેટા, ખા બેટા. લે ભાઈ, તું મારા માંથી ખાઈ લે. તું ખાઈ લે. હમણો છો? હું શું કહું છું, આ છોકરાઓ હવે મોટા થયા છે, બસ એમને રમાડ્યા જ કરવાના છે કે ભણવા માટે કઈ કર્યું છે આયોજન? ગાંડી, છોકરાઓની ચિંતા જાણે તને એકલીને જ છે. અરે તને ખબર છે હું માસ્તરને મળીને આવ્યો છું ને હંધી વાત કરી દીધી છે. બાપુ હું નિશાણે નહીં જાઉં. ગા બેટા? હું નિશાણે નહીં જાઉં, મારે તો અહીંયા રહીને તમારી અને મોટી બાની સેવા કરવી છે, ખેતીમાં મદદ કરવી છે. અરે પણ બેટા, તું ભણી ગણીને મોટો સાહેબ થઈશ તો ભાઈ બહેનને મદદ કરીશ ને? ના મોટી બા, કમલેશને ભણાવીને મોટો માણસ બનાવીશું ને હું તો તમારા ચરણોમાં જ રહીશ. પણ બેટા, મારે કઈ નથી સાંભળવું. મારે નથી ભણવું એટલે નથી ભણવું, તમને બાપુ ના હમ. અરે પણ રેવા દે રેવા દે, એના બાપના જેવો જિદ્દી છે હો. એકવાર ના કહી દીધી એટલે બસ, એ ના ની હા નહીં થાય. ઠીક છે ઠીક છે, તારા ભાઈને બેને નિશાળે મૂકવા તો દઈશ ને? હા કેમ નહીં, અને એ નિશાળે નહીં જાય તો હું ખભે બેસાડીને એને મૂકવા જઈશ. કસ્તુરી
વાયરે ચડી ગઈ છે, વાયરે પાંખો ફૂટી ગઈ છે. અરે પકડી લે નમણી નાજુક નાગર વેલને. છોડ છોડ હરામી, છોડ દે મને, છોડ. ભીમા જો કેવું તરફડિયા મારી રહ્યું છે, લાગે છે ની પાખો જ કાપી નાખવી પડશે. એ તારી તે જાતના કૂતરા મારું, છોડી દે તારી માને. હલા દેવલા, હવે આ તારી ને આવી ગઈ છે આ મારી, હવે જામશે તારી ને મારી જોડી. તારી તો છોડ હરામી, છોડ મને. એ દેવલા, અરે જો તો ખરો, આ બિચારીના હાથ કેવા કમ કમ કાપી રહ્યા છે. પહેલા રૂપાળા હાથ ને એકવાર ચૂમતો લેવા દે, કોણ જાણે સાલી શું ખાતી હશે. હે કરસન કાકાની ઘંટી નો લોટ, અરે એટલે જ આટલી રૂપાળી લાગે છે. હે ધીમા, એકલી છોકરીએ મારીને જોર કરે છે, જો તો અમને બેને છોડી દે. અરે છોડી દઈશ, પણ પેલા એકવાર આનું આ જવાની નું જોબન્યું માણી તો લેવા દે રાણી. અરે ચાલ. આજે તો જવા દઈએ છે, પણ ફરી ક્યારે મળ્યો ને તો તારો મેળ પાડી દેશું મેળ, સમજો. ચાલ બેન. સરિતા ચાલ આજે મારા ઘરે. ના ચંપા, ઘરે માં વાટ જોતી હશે. ઠીક છે બેન ચંપા, હું સરિતાને એના ઘરે છોડી દઉં છું. બાકી સુરજભાઈ નો મેળ પડી ગયો હો. અરે શું થયું, કાંટો વાગ્યો. ક્યાં છે કાંટો, લાવ કાઢી દઉં. ક્યાં છે કાંટો? અરે મારા રાજા, કાંટો પગમાં નહીં પણ મારા હૈયામાં વાગ્યો છે, ખૂબ જ દર્દ થાય છે. ચલ હટ. કેવો માણસ છે, હામે જુવાન છોરી ઊભી છે ને એને તો કઈ થતું જ નથી, લાગે છે
મારે જ કંઈક કરવું પડશે. દીકરી
આ તારી માં ક્યાંની ચિંતા કર્યા કરે છે? ના, તમે બંને ભાઈ બહેન એક હારે ક્યાંથી? બાપુ, હું ને સરિતા આજે મંદિરે ગયા હતા. આજે મારા રામ લક્ષ્મણ જેવા ભાઈ સુરજભાઈ ને કમલેશભાઈ ના આવ્યા હોત તો મારું. બેટા, ભોળ પાડીને વાત કરે તો કઈ સમજાય? શું થયું તું? અરે બાપુ, કાંઈ નહીં. આજે તો ઓલો ભીમો ભારાડી નથી, એની મેં અને સુરેશભાઈએ 1, 2, 3, 4 ને 5 અને ડિશુમ ડિશુમ કરી નાખ્યું. આજ પછી કોઈ છોકરીનું નામ નહીં લે. અચ્છા, તો તમે મારપીટ કરીને આવ્યા છો એમ ને? મને તો ચિંતા થાય છે કે મારો દીકરો સુરજ ક્યાં હશે. સુરજભાઈ તો સરિતાને ઘર સુધી મૂકવા ગયા છે. હા બા, હું આવી ગયો છું. કેમ ભઈલા, મેલ પડી ગયો ને? તારી ગાડી ગેરમાં પડી કે નહીં? એ શું બોલ્યો? કાંઈ નહીં, હું તો કઈ બોલ્યો જ નથી. જુઓ છોકરાઓ, હવે તમે મોટા થઈ ગયા છો, આમ ક્યાં સુધી બખડિયા કરશો? અને ભૂલી ગયો કમલેશ, આજે તો તારે કોલેજ જવાનું છે. માડી વળી ભાજી ભણવાની વાત, મારે નથી ભણવું, મારે નથી જવું. વળી ભાજુ હું થયું? કેમ ના પડે લ્યા? કમલેશ, બા બાપુ અને અમે ભાઈ બહેને ખૂબ હમણાં જોયા છે. તું ભણી ગણીને મોટો માણસ થાય, ખૂબ પૈસા કમાવે અને બા બાપુનું નામ રોશન કરે, અને તું કોલેજ જવાની ના પાડે છે? ભાઈ, મારે એવું કોઈ ભણતર નથી જોઈતું કે જે મારા દેવતા સમાન મા બાપથી મને અળગો કરે. મારે નથી ભણવું, હું મોટો માણસ થવા નથી માંગતો. અરે ગાંડા, તું એમ સમજે છે કે તને એકલાને ચિંતા છે બા બાપુની? શું મને નથી? જેણે મને બાળપણમાં નામ આપ્યું, મારું છત્ર બનીને મને ઢાંક્યો, એમના પર શું મારી ફરજ નથી? પણ ભાઈ, બા બાપુની સેવા ચાકરી, મારી લાડકડી બેન ચંપાના લગ્નનો ખર્ચો અને મારો કોલેજ જવાનો ખર્ચો, આ બધું કોણ ઉઠાવશે ભાઈ? એ હું કરીશ. વાહ દીકરા વાહ. દુનિયામાં ઉલી કહેવત છે ને કે ડાંગે માર્યા પાણી કોઈ દી નોખા ન પડે. વાહ બેટા. છેવટે દીકરા કોના? દીકરા તો આપણા જ ને. બેટા સુરજ, હા, પણ તારે કમલેશને મૂકવા જવું પડશે કોલેજે. ભલે બા, ચાલ કમલેશ, આપણે કોલેજ જવાની તૈયારી કરીએ. ચાલો ત્યારે. અરે યાર, આ બસને આજે થયું છે શું? તું ટાઈમસર કોલેજ નહીં પહોંચે તો? અરે મારા ભાઈ, ઉતાવળ ના કર, આવશે, ધીરજ રાખ. પણ કમલેશ, તારે મોડું થઈ જશે. અરે સુરજ, કમલેશ કોની રાહ જોઈને બેઠા છો અહીંયા? કે પછી એ? અરે જોને યાર, આ કમલેશનો આજે કોલેજમાં પહેલો દિવસ છે અને સારું મુરટ ટાણે માકડું મુતર્યું, સાલી બસ જ નથી આવતી. નો ટેન્શન, એમાં અકળાય છે શાનો આટલો બધો? લે આ બાઇકની ચાવી, પહોંચાડી દે કમલેશને કોલેજમાં. કમલેશ તારો ભાઈ છે તો મારો બી ભેરું છે. લે એ ચાલ. ચાલ કમલેશ. એ હા, હવે તો ભાઈ આપણો મેળ પડી ગયો, ચાલ જવા દે. ભાવટ ભાંગી, લક્ષ્મણ જેવા બાંધવની જોડી મેં
सके ना तोड़ी, तारी ने मारी जोड़ी कोई सके ना तोड़ी। तारी ने मारी जोड़ी कोई सके ना तोड़ी, तारी ने मारी जोड़ी कोई सके ना तोड़ी। दिल वालो मत वालो नखराड़ो लटकाड़ो, सामे पार लई जा दे तू हैया केरी होड़ी। तारी ने मारी ए तारी ने मारी सके ना तोड़ी, तारी ने मारी जोड़ी कोई सके ना तोड़ी। तारी ने मारी जोड़ी कोई सके ना तोड़ी तोड़ी, तारी ने मारी जोड़ी कोई सके ना तोड़ी। हा हे बस भाई भाई कमलेश हाँ। तारू ध्यान रखजे हो भले, अने भणवा मा पण खूब ज ध्यान आलजे, अने टाइम सर जमी लेजे हो हाँ। भणी गणी ने बाप आपनु नाम रोशन करजे हाँ। अने हाँ खोटा लफड़ा मा पड़तो नहीं हो, एवू ना बोल, अने कोई नी जोड़े खोटी मारपीट पण करतो नहीं। चल जा हवे चल। अने हाँ कांता मासी ना घर नो नंबर तो छे ने तारी जोड़े? हाँ छे ने, लखेलो छे मारी पास। देखा तो जरा। आ रही हो एक मिनिट। हाँ जो आ रहे हो कांता मासी नो नंबर। ठीक अने भाई तारो उपकार हूँ केम करीने भूलू, खरेखर मारा भणतर माटे ते। चल चल जा हवे, तारी कॉलेज नु मोड़ू थशे। सारू भाई, बा बापू नु ध्यान राखजे अने बहन नु पण ध्यान राखजे। एमनी चिंता तू ना करीस भईला। सारू आवजे आवजे। बाय। મેળ પડી ગયો કમલેશ, મેળ પડી ગયો હો। એ ગામડિયા શું જુએ છે? હે મેડમ, દેખાતું નથી, આંધળા છો? આંખોમાં મોતિયા આવે છે કે શું? થોડા દિવસે આવડો મોટો માણસ નથી દેખાતો। મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી પણ ડોક્ટર 4 દિવસમાં આ ડાબલા કઢાવી નાખે છે। અને તમે આ ડાબલા પહેરીને ગાડી ચલાવો તો તમને ક્યાંથી દેખાય? હવે ઉતારી નાખો આ ડાબલા। એ ગામડિયા। ગામડિયો જરૂર છું, પણ ગામડાના દૂધને ઘી ખાધા છે। તાકાત હોય તો છોડાવી લો હાથ। કોલેજમાં એક સાથે આપણે હરવા વાળા ફરવા વાળા, આમ રસ્તામાં બખેડો કરો એ સારું નહીં।
સારું થયું તું આવી ગયો, બાકી આજે તો આનો મેળ પાડી દે. એય, તું હજી મને ઓળખતો નથી, હું તને જોઈ લઈશ. પણ મેડમ, તમે ઓળખાણ પાડો ત્યારે ખબર પડે ને. એ બિચારાને ક્યાંથી ખબર. બાકી એક વાત તો નક્કી જ, જો હું ના આવ્યો હોત ને તો ના થવાનું થઈ જાત. એય, તારા ભાઈબંધને સમજાવી દેજે હું કોણ. શેઠ ધીરજલાલની દીકરી પૂજા છું, પૂજા. મેળ પડી ગયો હો. હું બોલ્યા ક ક ક ક કઈ નહીં, કઈ નહીં. બાકી હતું તી તીખા તમતમતા મરચા જેવું હો. એ ભાઈ, આ તીખા તમતમતા મરચાને મારા રુદિયાની રાણી ના બનાવો ને તો મારું નામ સુરજ. હા ઓ સુરજ. અરે ઓ સુરજ ના બચ્ચા, ક્યાં છે તારો બાપ ખીમજી? બોલાવે ને બહાર. અને કે ગિરધર શેઠ આવ્યા છે. બોલાવું છું બાપુજી. ઓ બાપુજી. કે આવે બેટા? ગિરધર શેઠ, પધારો બાપ, પધારો. આજ મારે આંગણે પધારવું પડ્યું. તે આવું જ પડે ને, ભાઈ સાહેબ ને લગ્ન કરવા રૂપિયા નહોતા ત્યારે આ ગિરધર પટેલ નું આંગણું તોડતા હતા. હવે બબ્બે દીકરાના બાપ થયા છો. અરે વ્યાજની વાત છોડ, મુદ્દલ નાય ઠેકાણા નથી. ખમૈયા કરો બાપ, ખમૈયા કરો. આટલા દી ખમ્યા છો, થોડા દી વધારે ખમી જાઓ. તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપીશ. અમારો દીકરો કમલેશ કમાતો થાય એટલી જ વાર. ખીમજી, તું ને તારો દીકરો પડે કુવામાં, મારે તો મારા રૂપિયા જ જોઈએ. આજે તો હું રૂપિયા લઈને જ જઈશ. દીકરો હોય ને તો આપી દે આ શેઠ ના રૂપિયા અને બચાવી લે તારું આ ખોરડું ને તારી જમીન. કાઢ સામાન. લો શેટ, આ ચાવી. બાપુજી, જો આજે તમે મને રોક્યો ના હોત તો એ ભીમારૂ ને ગિરધર શેઠ નું હું માથું ફોડી નાખત. સુરત નહીં, હવે આપણે ક્યાં જઈશું? આ ઘર અને ખેતર તો એ હરામ ખોરે પચાવી દીધા. ભગવાન પર ભરોસો રાખ બેટા, સૌ સારાવાના થશે, સૌ સારાવાના થશે બેટા. ભાઈ ખીમજી, માણ અને દુઃખ માં કામ આવે એનું નામ માણ કહેવાય. મારી એક ઓરડી ખાલી છે, ઘર ભલે નાનું છે પણ મારું દિલ ખૂબ વિશાળ છે. ચાલો. તમારો પાળ અમે જિંદગીભર નહીં ભૂલીએ ભાઈ. સુરજ. હા બેટા, એક વાત નું ધ્યાન રાખજે. હા, કોઈ પણ સંજોગોમાં આ વાતની કમલેશને જાણ ન થવી જોઈએ. એને ખબર પડી છે ને તો તને તારા માવતર ના સમજે. મિસ્ટર કમલેશ, હજુ સુધી તમે કોલેજમાં ફી જમા કરાવી નથી. છેલ્લી તારીખ ઉપર 8 દિવસ વીતી ગયા છતાં પણ તમે કોલેજમાં ફી જમા કરાવી નથી. તમને છેલ્લી ચેતવણી આપવામાં આવે છે, જો 8 દિવસમાં તમે કોલેજમાં ફી જમા નહીં કરાવો તો તમને કોલેજમાંથી રુખસત કરી દેવામાં આવશે. તમે જઈ શકો છો. હેલો. હા જય માતાજી ઉમાબેન. હા જય માતાજી. જરા બાજુમાંથી સુરજભાઈ ને બોલાવી લાવો ને. સુરજભાઈ ને? હા હમણાં જ બોલાવું. હા સુરજભાઈ. ઓ સુરજભાઈ. હા ભઈલા બોલ, કેમ છે તું? મજામાં તો છે ને.
કોઈ તકલીફ તો નથી ને? ભણવાનું કેમ ચાલે છે? ધ્યાન આપે છે કે નહીં? બધું બરાબર છે ભાઈ, પણ 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 શું? ઝટ બોલી નાખ ને ભાઈ. જો આ અઠવાડિયામાં મારી ફી નહીં ભરાય ને તો મને કોલેજની અંદરથી કાઢી મૂકવામાં આવશે. અરે ગભરાય છે કા? આ સુરત તારો ભાઈ બેઠો છે, હું જોઉં છું કોણ તને કાઢે છે. કોલેજવાળાના બાપની કોલેજ થોડી છે, કાલે જ ફી મોકલું છું, પછી જોઉં છું તને કોણ કાઢે છે કોલેજમાંથી. પણ આ વાતની ભાઈ બા બાપુને ખબર ના પડે. હા હા, અને હા, પેલી ચાપલી ચંપાડી એ તો મારા વગર સાવ અધૂરી થઈ ગઈ હશે નહીં? એને મારી બહુ ચિંતા થતી હશે નહીં? અરે કમલેશ, એ ખુશ ખબર છે, કાલે ચંપાના સગ પણ પાકા કરવા મહેમાન આવવાના છે. શું વાત કરે છે! અને તને જો ટાઈમ મળે તો તું પણ આવી જજે. ના ભાઈ, મારાથી નહીં અવાય. તું બેનને મારા વાલ આપજે અને ઘરના બધાને કહેજે કે મારી ચિંતા ના કરે. હમ, બસ ઠીક છે. જય માતાજી. હા જય માતાજી. શું કરું, કંઈ જ સમજાતું નથી. કમલેશને કહ્યું તો છે કે ફીની વ્યવસ્થા થઈ જશે, પણ એ થશે કેવી રીતે? અને જો એની ફી નહીં ભરાય તો એને કોલેજમાંથી કાઢી મૂકશે, અને આ બાજુ ચંપાને જોવા મહેમાન આવવાના છે, તેની પણ તૈયારી કરવાની છે, બા બાપુને ડાક્ટર પાસે પણ લઈ જવાના છે. શું કરું, કંઈ જ સમજાતું નથી. આટલા બધા રૂપિયા લાવું ક્યાંથી? માતાજી કંઈક રસ્તો બતાડો, બસ તમારો જ આધાર છે, તમારો જ આધાર છે. અરે પણ વેવાઈ, હું તમને હાથ જોડું છું, તમારા પગે પડું છું, મારી આબરૂ તમારા હાથમાં છે ભાઈ. એ કદી નહીં બને ખીમજી ભાઈ, તમારી દીકરી ચંપા મારા ઘરની વહુ ક્યારેય નહીં બને. હું શું મોડું લઈને તમારે ત્યાં આવું? સમાજમાં મારી આબરૂ ઇજ્જત જેવું કંઈક તો હોય ને? તમે તો ભિખારી છો ભિખારી. પણ સાંભળો તો ખરા. શું સાંભળો? આ જોયું જાણ્યું એ ઓછું છે, અને તારી ક્યાંય સગી બહેન થાય છે કે હું તારી વાત પર વિશ્વાસ મૂકી શકું? આથી આ સગપણ અને સગાઈ બધું અહીં પૂરું થાય છે, નહીં બને. જય માતાજી. પણ વેવાઈ વેવાઈ મારી સુરજ. સરિતા તું? હા સુરજ, હું. છોડ મારો હાથ. છોડવા માટે નથી પકડ્યો, આજે તો તારો જવાબ જોઈએ જ. શાનો જવાબ? પેલા હાથ છોડ મારો. સુરજ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સરિતા, તું ઘર ભૂલી છે, ફરી આ વાત ક્યારે ના કરતી. કેમ ના કરું? શું ખામી છે મારામાં? રૂપ છે, જોબન છે, કુવારી છું, રૂપના ભંડાર ભર્યા છે મારામાં. સરિતા, રૂપના જગમગાટથી કોઈના અંધકાર ભર્યા ઓરડામાં અજવાળા નથી થતા. તું સુંદર છે, તારામાં બધા જ ગુણ છે, પણ તારી સાથે લગ્ન એ તો અશક્ય વાત છે. પણ સુરજ, હું તને પ્રેમ કરું છું, ભાવો ભાવથી તારી વાટ જોઉં છું, ફક્ત એકવાર તો હા પાડીને જો. સરિતા, પ્રેમનો શબ્દ તો ખુદ પોતે જ અધૂરો છે. પ્રેમ, પ્યાર, ઇશ્ક, મોહબ્બત, મારું અતીત મારો પીછો નથી છોડતો. હું એક અનાજ છું, બીજાના સહારે ઉછર્યો છું, મારા લોહીના એક એક ટીપામાં બીજાનું અહેસાન છે. મેં મારું આખું જીવન એમની સેવામાં અર્પણ કરી દીધું છે. સુરજ, મેં નક્કી કર્યું છે, મારું જીવન મેં તને અર્પણ કરી દીધું છે. સરિતા, પાછી વળી જા, હું તને ક્યારેય અપનાવી શકું એમ નથી. આ મૂર્ખજળ પાછળ આંધળી દોટ મૂકવાથી તને કંઈ નહીં મળે. મારા માથે ઘણી જવાબદારીઓ છે, ને હું મારી તપસ્યામાં કોઈનું બલિદાન લેવા નથી માંગતો. તો ઠીક છે, તો તું પણ સાંભળી લે, સરિતાએ પ્રેમ કર્યો છે તો ફક્ત તને જ, ક્યારેય કોઈની થઈ નથી અને થશે પણ નહીં. એટલું કહું છું, મારી જરૂર પડે ત્યારે મને ફક્ત એક વાર યાદ કરજે, તારા માટે મારા પ્રાણ પણ કુરબાન છે. આવી ગાંડી વાતો ના કર સરિતા, પાછી વળી જા. ધરતીને આભના છેડા ક્યારે એક નથી થયા. તું જા, નહીં તો નાહકના બદનામ થઈ જઈશું. ભલેની દુનિયા બદનામ કરે, જન્મો જન્મ તારી છું અને તારી જ રહીશ.
મનોજભાઈ, મારા પર દયા કરો, મારો દીકરો મરી જશે. ઓ નેગેટિવ બ્લડ નથી મળતું. તમારી પાસે આવ્યો છું ભીખ માંગવા. મને ઓ નેગેટિવ બ્લડ જોઈએ છે. પ્લીઝ તમે કંઈક કરો. દાદા, એ તો ઇમ્પોસિબલ છે, નહીં મળી શકે. પણ ભાઈ. દાદા, આ લોહી મળવું બહુ મુશ્કેલ છે, પણ કદાચ કોઈ રક્તદાતા એવો મળી જાય અને તમને એ લોહી દાન આપે તો જ શક્ય છે. બાકી આ લોહી મળવું મુશ્કેલ છે દાદા. આવો માણસ હું ક્યાંથી ગોતું સાહેબ? કાકા, શું છે બેટા? માનવી જો માનવીના કામમાં ના આવે તો એનું જીવન નકામું છે. મારું લોહી જો તમારા કઈ કામમાં આવતું હોય તો તમારે જોઈએ એટલું લોહી લઈ લો. હું આપવા માટે તૈયાર છું. તારો વિચાર ખૂબ જ સરસ છે બેટા. ચાલ મારી જોડે હોસ્પિટલ ચાલ. હા ચાલ, જોઈ લઈએ. યુવાન, કેટલી વાર લગાડશે ડોક્ટર? કોંગ્રેચ્યુલેશન દાદા. થેન્ક યુ. તમારું બ્લડ ગ્રુપ મેચ થઈ ગયું છે. ચાલો જુવાન, મારી સાથે. જા બેટા જા. હે ઈશ્વર, તારી કૃપા છે. મારા થકી જો કોઈનું જીવન બચતું હોય તો એના કામમાં આવવું એ મારી ફરજ છે. આ પૈસા હું નહીં લઈ શકું. આ કેવી રીતે? ના ના ના, મારે મારી ફરજ તો પૂરી કરવી પડે. માફ કરો, હું નહીં લઈ શકું. પ્લીઝ લઈ લે. જો આ અઠવાડિયામાં મારી ફી નહીં ભરાય ને તો મને કોલેજની અંદરથી કાઢી મૂકવામાં આવશે. ભણનો દીકરો હોય ને તો આપી દે આ શેઠના રૂપિયા અને બચાવી લે તારું આ ઘોરડું ને તારી જમીન. તમે તો ભિખારી છો, ભિખારી. જય માતાજી. કમલેશને આટલા પૈસા ફી માટે મોકલીશ. બાકીના આટલા પૈસાનું સીધું સામાન ઘર માટે લઈ જઈશ. હાલ પૂરતી ઘરની ચિંતા ઓછી થશે. બા બાપુ પણ ખુશ થશે. એ રામ રામ ખીમજી કાકા. રામ રામ. એમાં તું કા હજી કઈ બાકી રહી ગયું છે જે પૂરું કરવા આવ્યો છે હરામખોર? ખીમજી કાકા, તે તારે મારાથી થયેલી ભૂલને હું સુધારવા આવ્યો છું. અરે મને માફ કરી દો. અરે તમે તો મારા માવતર જેવા છો. હવે જા જા, તારી હમદર્દીની અમને કાંઈ જરૂર નથી. હાલતો તા હાલતો, હમણાં સૂરજ આવી જશે ને તો જોવા જેવી થશે નાલાયક. આટલો બધો વિશ્વાસ છે તમને તમારા દીકરા પર? પણ ખીમજી કાકા, હું તો જાઉં છું, પણ એક વાત કહેતો જાઉં છું કે સૂરજ તમારો દીકરો નથી. દૂધ પીવડાવીને સાફ પૂછેરો છે, સાફ. અરે ભલે તમે ગુસ્સે થાઓ, પણ હું તો સાચું કહીશ. સુરજ કમલેશનો ભણવાનો ખર્ચ અને ઘર ચલાવવાનો ખર્ચ ક્યાંથી લાવે છે કોઈ દિવસ પૂછ્યું છે તમે એને? પણ સત્ય હંમેશા કડવું જ હોય છે ખીમજી કાકા. અરે હું તો તમારો શુભેચ્છક છું, એટલે જ તમને કહેવા આવ્યો છું કે તમારો સુરજ ચોરી કરે છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય ને તો પૂછી દો તો સુરજને. હું તો જાઉં છું, મારે શું. જા ભાઈ જા. તારી વાત પર હું ભરોસો મૂકું? હું પૂછી જોઈશ મારા દીકરા સુરજને. પણ યાદ રાખજે, જો તું ખોટો પડ્યો છે તો સુરજના તાપથી તને કોઈ બચાવી નહીં શકે. મળીને રાખ થઈ જઈશ, રાખ. અરે રાખ કોણ થાય છે ને, એ જોજો તો ખરા. અભિમાના ભડાકા ભલભલાને ભડકે પાડશે. અરે મારી હામે તમારા જેવા મગતરાઓનું શું ગજું હે? લે ભાઈ પાણી. ચંપા, આ વાતની બા બાપુજીને ખબર ના પડવી જોઈએ. ચંપા, તને મારા સમ. ઠીક છે ભાઈ. સુરજ. બોલો ને બાપુ. મારે તને એક વાત પૂછવી છે. હા પૂછો ને. તમને એ જણાવો
કે આપણા ઘરનો ખર્ચ અને કમલેશના ભણતરનો ખર્ચ આ હંદુતુ લાવે છે ક્યાંથી? નથી કોઈ આપણું ખેતર, નથી કોઈ કામ ધંધો, કે નથી મહેનત મજૂરી, ક્યાંથી આવે છે આ પૈસા બોલ? પણ બાપુ, અચાનક તમે આજે આવી વાત કેમ કરો છો? આ મારા સવાલનો જવાબ નથી સુરજ, બોલ. મારે ઈ જાણવાનું છે કે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી. પણ બાપુ, મળી ગયો મારા સવાલનો જવાબ, મળી ગયો મને. ચોરી કરે છે રે તું, નાલાયક. જો 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 છે હરામખોર, નાલાયક ચોરી કરે છે. અરે તમે પારકા નામે પોતાનો ગણો અને અને તે તે અમારા પેટમાં ચોરીનું ધન નાખ્યું તે? હે, અરે અમારા સગા દીકરા કરતા વધારે ગણો ને તે? તારી જાત બતાવી અમને, અને તારી જાત બતાવી. અરે તને દીકરો કહેતા શરમ આવે છે અમને? પણ એવું તે શું કર્યું છે સુરજે? ચોરી કરી છે, ચોરી પૂછે ને? ના બા, ના, મેં ચોરી નથી કરી બાપુ, મેં ચોરી નથી કરી, હું ચોર નથી. તમને તમારા દીકરા પર ભરોસો નથી? અરે મોરું દેખાડવાને લાયક નથી રહ્યો તું. અમારું જીવતર, અમારી આબરૂ બધું દૂર ધાડી કરી નાખ્યું તે. ઉભતા, અરે દૂર થઈ જા મારી દીકરા સામેથી. જા બાપુ, જતો રહી. ના કાકા, આ શું કરો છો ખીમજી કાકા? આવા દેવ જેવા દીકરા ઉપર તમે હાથ ઉપાડ્યો? ભલે સુરજ તમારો સગો દીકરો નથી, પણ સગો દીકરો ન હોવા છતાં એટલી સેવા કરી છે તમારી, જેનું તમે લોહી વહાવ્યું છે. એ દીકરાએ કોઈનો જીવ બચાવવા માટે પોતાનું લોહી આપ્યું છે. એના બદલામાં એને બે પૈસા મળ્યા. એનો આ બદલો આપ્યો તમે? એ તો સારું છે કે મેં મારી સગી આંખે જોયું એને દવાખાનામાં લોહી આપતા, ને તમે? બેટા મને માફ કરી દે, મને માફ કરી દે બેટા. હે ભગવાન, આ શું થઈ ગયું મારાથી? મેં મારા દેવ જેવા દીકરા પર હાથું પડ્યો, મને માફ કરી દે બેટા. બાપુ, ભૂલ તો મારી છે કે આપણું ખેતર અને ખોરડું હું બચાવી ના શક્યો. મારા લોહીના એક એક ટીપામાં તમારું ઋણ ભર્યું છે. મારી ચામડીના જોડા કરીને તમને પહેરાવું તો પણ ઓછા છે. આજે મારા સગા મા બાપ જીવતા હોત તો પણ મને આટલા હેત ના મળ્યા હોત. બા, તને પણ મારા પર વિશ્વાસ ના આવ્યો? ના દીકરા, એવી વાત નથી બેટા. બેટા મને માફ કરી દે, તને ઓળખવામાં મેં ભૂલ કરી. બેટા, પેલા ભીમાની ચડાવણીથી હું ભાન ભૂલી ગયો હતો. મારે ભેરું મીઠાના આત્માને કેટલું દુઃખ થતું હશે આજે. અને ક્યારે માફ નહીં કરે બેટા, ક્યારે માફ નહીં કરે, ક્યારે માફ નહીં કરે. સુરજ બેટા, તે અમારે ખાતર તારું લોહી વેચ્યું. અરે એમ કરીને ગાંડા, તે તો અમને તારા ઋણી બનાવી દીધા છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ભવે ભવ તું અમારા ઘરમાં અમારો દીકરો થઈને ઉતરે. બાપુ, મારા માતાના કાન ભરનાર ઈ ભીમાને તો હું જીવતો નહીં મેલું. ના બેટા, ના, તારી માં કહે છે કે આવું વેર જેર તું ભૂલી જા બેટા. હા બેટા, જો કૂતરું આપણને બટકું ભરી જાય તો આપણાથી કૂતરાને બટકું ન ભરે બેટા. બાપુ, અને કૂતરું જો અડકાયું થાય તેને મારી નાખવું પડે, અને એ કામ હું જ કરીશ. શું વાત છે ચંપાના બાપુ, નીંદર નથી આવતી? નથી આવતી શારદા, નીંદર નથી આવતી. મેં સુરજ પર ખોટો આરોપ મૂક્યો, એના પર જુલમ કર્યો, એ બધું વીછીની જેમ ડંકી રહ્યું છે મને, મારા કાળજાને કોતરી રહ્યું છે. મેં મારા દીકરા પર હાથ ઉપાડ્યો, મને ભગવાને ક્યારે માફ નહીં કરે શારદા, ભગવાને ક્યારે માફ નહીં કરે. સાવ સાચી વાત છે તમારી, સગો દીકરો પણ ન કરે ને, એટલું કર્યું છે સુરજે આપણા માટે, ને આપણે માત્ર માત્ર એને દુઃખ જ આપ્યું છે. હા શારદા, ને એટલે જ હવે છોકરાઓ પર બોજ બની નથી રહ્યું આપણે.
આપણી સેવા ચાકરી માટે પોતાનું આખું આખું ઘસી નાખશે છોકરાઓ? રહી વાત ચંપાની, તો શારદા જ્યાં સુધી સુરજ અને કમલેશ છે મને એની ચિંતા નથી. આપણે બહુ જ જીવ્યા શારદા, બહુ જીવ્યા આપણે. હવે આપણું ગડપણ અને આપણી માંદગી છોકરાઓના જીવતરને ઝેર કરી નાખે એ પહેલા શારદા ચાલને આપણે ચારધામની જાત્રાએ ઉપડી જઈએ. હા ચાલો ચંપાના બાપુ. ને પાછું પાછું નથી આવું આ ઘરમાં ક્યારે. બેટા સુરજ મને માફ કરી દેજે બેટા, તને જણાવ્યા વગર જ અમે માફ કરી દેજે બેટા, માફ કરી દેજે. સગો ભાઈ ન હોવા છતાં તે અમારા માટે આટલું બધું કર્યું, આ બધાનું કારણ હું જ છું. મારા કારણે જ મા બાપુએ ઘર છોડવું પડ્યું, તારે લોહી વેચવું પડ્યું. ભાઈ સુરજ હું પણ જાઉં છું, મને માફ કરજે. ચંપા પાણી લાવતો. અરે આ આવી કેમ નહીં? ચંપા બેટા સુરજ મને માફ કરી દેજે બેટા, તને જણાવ્યા વગર જ અમે માફ કરી દેજે બેટા. બા બાપુજી ચંપા. ભાઈ કમલેશને ઓળખો છો? કમલેશ હું છું ભાઈ. તમારો મની ઓર્ડર આવ્યો છે. હા લાવો. અહીં સાઈન કરો. આલો આલો. ઓકે થેન્ક યુ. જો હવે આ કરણના કરતો કેવી મજા આવે છે. આજે થઈ જાય પાર્ટી પેલા ગામડિયાના નામે. અરે ધીમે બોલ, સામે જ બેઠો છે દેવદાસ થઈને બિચારો. ચાલ. અરે યાર મને એ સમજ પડતી નથી કે વારે ઘડીએ તું ગબડી શા માટે જાય છે. કરણ કમલેશ જો આ તારું પારેવડું પડી ગયું જા સંભાળ. આપો આપ
आई एम सॉरी मिस्टर कमलेश। तुमने बे त्रण वक्त कहवा आव्यु छता पण तमे कॉलेज में फी भरी नथी। साहेब मने एक मौको आपो, हूँ मारा भाई ने फोन करीश अने फी भरावी दईश। प्लीज साहेब मने एक मौको आपो। सॉरी हूँ तमारी काई मदद करी शकुं तेम नथी। तमे जई शको छो। आई एम सॉरी। पूजा ते आ शुं कर्युं? कमलेश ने कॉलेज माथी काढी मूकवामां आवशे अने एनुं कारण मात्र तू ज छे पूजा, मात्र तू ज। बापूजी चंबा बा, बापूजी तमे क्या जता रह्या? हूँ शू करीश तमारा वगर? अने भाई कमलेश ने हूँ शू जवाब आपीश? हे भगवान आ शू थई गयुं, आ शू थई गयुं? सर હું એક રિક્વેસ્ટ કરવા આવી છું, તમે કમલેશને રસ્ટિગેટ નહીં કરો। એક અજાણ્યા છોકરા માટે આટલી સિફારિશ કેમ કરવાની જરૂર પડી? મેં સાંભળ્યું છે કે એ એક હોશિયાર સ્ટુડન્ટ છે, ગરીબ છે। આજે પણ સરકાર તરફથી ગરીબ વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે છે, તો તમે પણ એને ફી ભરવાની 2-3 મહિનાની મુદત ના આપી શકો? દીકરી પૂજા એ વાત મને ના સમજાય, આટલી મદદ તો તું પણ કરી શકે એમ છો? સર મેં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા મને એક મોકો મળ્યો છે, એનો કંઠ ખૂબ જ સરસ છે, એના ગળામાં સાક્ષાત સરસ્વતી છે। જેવી તારી ઈચ્છા દીકરી પૂજા, અમે કોલેજની 25 વર્ષની ઉજવણી દરમિયાન આપણે એનો અવાજ સાંભળી લેશું। આજના પ્રોગ્રામના જે હીરો છે એમને આખી કોલેજ જાણે છે, પણ આજ સુધી કોઈએ એમનો અવાજ સાંભળ્યો નથી। ખરેખર એમના ગળામાં સરસ્વતીનો વાસ છે। એમને હું વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવીને એમના અવાજનો જાદુ વરસાવે। એ લાલ ટોપી છે ક્યાં? લાલ ટોપી વાળો ક્યાં છે નખરાળો? અરે લાલ ટોપી વાળો ક્યાં છે નખરાળો? સૌનો છે લાડક વાળો। આવી 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 આવે કમલેશ દિલ
મિસ્ટર કમલેશના અવાજથી પ્રભાવિત થયો છું. આપણી કોલેજમાં મિસ્ટર કમલેશ જેવા હીરો છે એ જાણી મને ઘણો આનંદ થયો છે. મિસ્ટર કમલેશના ભણતરનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. ખૂબ સુંદર અવાજ છે તમારો. થેન્ક યુ સાહેબ. હું સ્ટેજ શોનું આયોજન કરું છું, પછી મારો સંપર્ક કરજો. આ મારું કાર્ડ છે, આવજો. થેન્ક યુ સાહેબ, ચોક્કસ. એ કરણ, એ કરણ, જરા જોઈને ચાલ, આગળ જઈને પડી ન જાય. એ છોકરી, ગઈકાલ સુધી તો તું આ કરણની દીવાની હતી, દીવાની, અને આજે આ 2% ગવૈયાની. કરણ, મોડું સંભાળીને બોલ. ત્યાં કમલેશને ગાતા જ જોયો છે. આ પંચમહાલનું પાણી છે, પંચમહાલનું. એક ઘૂંટિયો લઈશ ને તો તારા તિખારા ઉડી જશે, તિખારા. એ કમલેશના બચ્ચા, હજી તે આ કરણની કરવતના કાપા નથી જોયા. એવો તે વાડી નાખીશ કે ટુકડા પણ નહીં મળે. લેવા દે ને કમલેશ, આવા કૂતરા તો ભોંક્યા કરે. ચાલ. કરણ, તમે કોણ? હા, મારા ભાઈ કરણ, જે તારો દુશ્મન એ મારો દુશ્મન છે. મિલાવ હાથ, અને આપણા બંનેનું લક્ષ્ય આ એક જ છે. ઓ કમલેશ, આવી નાની નાની વાતોનું શું ખોટું લગાડવાનું? શું કરું પૂજા, આજે પેલા કરણે મારું મગજ ખરાબ કરી નાખ્યું. તું શું કામ ચિંતા કરે છે? કોલેજમાં તો આવું ચાલ્યા કરે. હું છું ને તારી સાથે. હું જાણું છું પૂજા, પણ હું શું કરું? ઓ કમલેશ, પૂજા તું એક મિનિટ અહીંયા બેસજે, હું આવું છું. ઓકે. એ ભીમા, તું અહીંયા? અરે હા કમલેશ, ભલે તું મને તારો દુશ્મન માનતો હોય, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે દોસ્ત. હું તને મારો દોસ્ત માનું છું, એટલા જ માટે હું તને જણાવવા આવ્યો છું કે તારા ઘરમાં જે પણ કંઈ બન્યું છે ને, એ જોઈને તો મારું કાળજું મને ધિક્કારે છે. કે ભીમા, અરે જોઈ શું રહ્યો છે ભીમા? જા, જઈને કમલેશને સાચે સાચી વાતની જાણ કર, નહીં તો ક્યાંક મોડું ના થઈ જાય. ભીમા, શેનું મોડું? શું વાત છે મને બતાવ. કમલેશ, તારા ગયા પછી તું જેને તારો સગ્ગો ભાઈ માને છે ને, એ હરામખોર સૂરજે શું કર્યું એ જાણવું છે તારે? તો સાંભળ, ઈ હરામખોર સૂરજે તારી જમીન જાયદાદ ને ઘરબાર બધું જ વેચી માર્યું. તારા મા બાપને રઝળતા મૂકી દીધા છે. અને ઓલી તારી બેન શું નામ, ચંપા, ઈ ચંપાને તો ઢોરની માફક રઝળતી મૂકી દીધી છે. ભીમા, બંધ કર તારો બકવાસ. તું કઈ વાતનું વેર વાળી રહ્યો છે અમારી ઉપર? મારા ભાઈ, મને પૂરેપૂરી ખાતરી હતી કે તને મારી ઉપર ક્યારે વિશ્વાસ નહીં આવે, એટલા માટે હું મારું સબૂત મારી સાથે લઈને આવ્યો છું. સરિતા, તું અહીંયા? હા કમલેશ, હું. ભીમો જે પણ કહે છે એ સાચું છે. હવે આવી ગયો ને તને વાત પર વિશ્વાસ? ચાલ સરિતા. કમલેશ, શું થયું? કોણ હતા એ લોકો? ભાઈ કમલેશ, ક્યાં જ ઉભો રે જે હરામી. મને ભાઈ કહેતા તારી જીભમાં કાંટા કેમ ના વાગ્યા? કમલેશ, શું વાત છે ભાઈ? નમક હરામ, જે થાળીમાં ખાધું એ જ થાળીમાં છેદ કર્યો. બતાવ, ક્યાં છે મારા બા બાપુ અને મારી બેન ચંપા? પણ કમલેશ, નામ ના લઈ તારી ગંદી જુબાનથી મારું. જેરી નાગ, દૂધ પાઈને જેણે ઉછેર્યો એને જ તે ડંક માર્યો. જે મા બાપે તને ઉછેરીને મોટો કર્યો એ જ મા બાપના ખોળામાં ધૂળ નાખી. અરે અન્ન ખાધા પછી તો કૂતરો પણ વફાદારી નથી છોડતો, તું તો કૂતરા કરતા પણ ગયો. અરે જે બેને રાખડી બાંધી અને તારી માટે હજારો મન્નતો માંગી, એ બેન સાથે તે દગો કર્યો. તને જીવવાનો કોઈ અધિકાર નથી સુરજ. બસ કમલેશ, બસ. અરે તારો બાપ તો મરતો ગયો, પણ મરતા મરતા અમારા પનારે નાખતો ગયો. ખબરદાર જો કમલેશ એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો. અરે મારા મરી ગયેલા બાપના એક શબ્દ ખાતર મેં મારું આખું જીવન તમારી લીધે ઓળભળ કરી નાખ્યું. બસ કર હવે, મને બધી ખબર છે. મને ભણવાના બહાને બહાર મોકલી મારું જીવન બરબાદ કરનાર, મારે તારી એક વાત નથી સાંભળવી. ચાલો જાય અહીંથી તારું કાળું મોઢું લઈને કાળ મુખા, નહીતર ક્યાંક મારો હાથ ના ઉપડી જાય. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આજથી આ કમલેશ તારા માટે મરી ગયો છે, તું મારો ભાઈ નથી. ચાલો જા. તું શું કાઢતો તો મને અહીંયાથી? અને આજથી હું પણ સોગંદ ખાઉં છું કે તું પણ મારી માટે મરી ચૂક્યો છે, ને તું પણ મારો ભાઈ નથી, દુશ્મન છે દુશ્મન. અરે તું પણ મારો દુશ્મન છે દુશ્મન.
અરે સુપર્ણખા સુપર્ણખા નહીં ચંદ્રિકા ભૂટું લાગ્યું ના બાકી લાગ્યું હોય તો થાઈ કરી લેજો શું છે મારા હીરો મારી હિરોઈન એટલે ડનલોપ ના ગાદલા જેવી છે એના લાલમ લાલ ગાલ છે કાળા કાળા વાળ છે એની લચકંતી ચાલ છે એ બધું તો મારા માય છે હા દૂર દૂર તને ખબર છે તું કોણ છે કોણ છું દાઢમાં પેલી ફાટેલી ગોધડી ઓઢીએ ને એવી તું છે અને એ તો મારું ડનલોપ નું મારું ડનલોપ નું ગાદલું અને ઈ મારી લાલી અને મારા જીવતી વાલી અને ધતુડી પતુડી ધને ધતુડી પતુડી આવો આવો મારી લાલી મારા જીવતી વાલી ઓ મારી લાલી લલો લાલી ઓ મારી લાલી અરે મારા લાલો કઈ નહીં ને ખાબો છે માં આવ આવ લાલી લાલી ઓ લાલી અરે ગાંડી આને તો પડી રહેવા દે આ ખાબો છે માં આ ઘેલ ગાગરી નો છે ને ત્યાં ધારો લાગે છે અરે ગાંડી વાગ્યું તો મને છે તારા પ્રેમ નું તીર એક કામ કર આપણે બંને જઈએ ખેતરમાં અને તુમડી રમકાવીએ અને હાંજે તને લઈ જઈશ કમલેશના ડાયરામાં હાલ 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 લાલી મને લેતી જા લે પકડ હેલો પાપા હાઉ આર યુ હાઉ લે સેઠ રાત દિવસ કાળી મજૂરી કરી લોહી પરસેવો એક કરું છું તો બીજા મજૂરોને 200 રૂપિયા ને મને 150 રૂપિયા જ કેમ સાબાસ જુવાન સાબાસ જિંદગીમાં પહેલી જ વખત તારા જેવો સાચો માણસ મળ્યો છે જે મહેનત તો કરે જ છે પણ સાથે સાથે સાચું કહેતા ગભરાતો નથી તારી હું કદર કરું છું તારી મહેનત અને હિંમતને દાદ આપું છું પણ હા જો રૂપિયા કમાવાની આટલી જ ધગસ હોય ને તો આ જે બિલ્ડિંગ દેખાય છે ને એને 2 મહિનામાં પૂરી કરી બતાવ કેવી રીતે કરવી એ તારો પ્રશ્ન છે તારે વિચારવાનું છે શેઠ આ સુરતના તાપને હજી તમે જાણતા નથી જો સુરત ધારે તો આ બિલ્ડિંગ 2 મહિનામાં તો શું 22 દિવસમાં પૂરી કરીને દેખાડે અરે તમે જોજો તો ખરા આ સુરતની મહેનત શું રંગ લાવે છે એમ વાત છે તો લે આ એડવાન્સ અને ખૂટે ને તો ઘરે આવીને બીજા લઈ જજે ઠીક છે હા તો કમલેશભાઈ શું લેશો તમે ચા કોફી થેન્ક યુ સાહેબ કશું જ નહીં કમલેશભાઈ પૂજાના કહેવા પ્રમાણે આ તમારું એડવાન્સ પણ શો ધમાકેદાર થવા જોઈએ માફ કરજો સાહેબ અત્યારે હું ગાઈ શકું તેવી પરિસ્થિતિમાં નથી આ તો પૂજાના ખૂબ જ આગ્રહથી હું અહીંયા સુધી આવ્યો છું માફ કરજો આઈ એમ સોરી સર પૂજા સમજાવતું આ કમલેશને મેં પ્રોગ્રામ નક્કી કરી લીધા છે નહીં તો
તમે ચિંતા ના કરશો, હું કમલેશને સમજાવીશ. અત્યારે એની માનસિક સ્થિતિ બરાબર નથી, અત્યારે પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહ્યો છે, પણ તમે ટેન્શન ન લેશો, હું એને સમજાવીને જ રહીશ. હારું, જાઓ. ઓ કમલેશ, પાછો મૂડ લેશ? એવું નથી પૂજા, તું મને સમજવાની કોશિશ કર. મારા બા, બાપુ અને બેન ચંપા, તેઓની મને ખૂબ જ યાદ આવે છે. તેઓની હજુ કોઈ ભાળ મળે નથી. કમલેશ, તારું દુઃખું સમજી શકું છું, પણ બે દિવસ પછી તારો પ્રોગ્રામ છે. પેલા ઓર્ગેનાઇઝરે તારા કેટલા પ્રોગ્રામ બુક કર્યા છે એનો તો વિચાર કર. એ વાતનો મને ખ્યાલ છે પૂજા, પણ જ્યાં સુધી મારા બા, બાપુ, બેન ચંપા તેઓની ભાળ નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. પણ એમને તું શોધીશ ક્યાં? મારે ગામ, હા, ત્યાં જઈને જ મને તેઓની કંઈ ભાળ મળશે. જો કમલેશ, આ પૂજા તારા સુખ દુઃખની ભાગીદાર છે, ચાલ હું પણ તારી સાથે આવું. મારી સાથે? ના પૂજા, ના, હું તને મારી સાથે નહીં લઈ જાઉં. પણ શા માટે? પ્લીઝ પૂજા, મને એકલો છોડી દે, પ્લીઝ. કમલેશ, મણી તારા રે,
આ એ ભીમા જો ભીમા મેં તારા કયા પ્રમાણે કમલેશને કહ્યું હવે બતાવ મારો સૂરજ ક્યાં છે અરે એટલી જલ્દી પણ શું છે મારી સરિતા રાણી બોલ મારો સૂરજ ક્યાં છે અરે જે અહીંયા નથી એનું સરનામું પૂછે છે અરે તારા સુરત નો મેં કઈ ઠેકો લઈને નથી બેઠો તું આવ્યું ભોરે ત્યાં તારું કઈ જ કામ નથી કરણ ભલે 37 38 39 40 41 42 43 44 ને 45 જવા દો જો પૂજા આ મારું ઘર છે જ્યાં હું મારો ભાઈ સૂરજ મારી લાડકડી બેન ચંપા અને મારા બા બાપુજી રહેતા હતા કમલેશ આર યુ ઓકે મને લાગે છે બા બાપુ ઘરે નથી એ લોકો ખેતરે ગયા છે ચાલ આપણે ખેતરે જઈએ ચાલ ઓકે લાગે છે ખેતરે ગયા હશે માં બાપુજી ચંપા અરે ક્યાં છો તમે બધા સરિતા આ શું થઈ ગયું સરિતા આ શું થઈ ગયું સૂરજ જોયું પૂજા સૂરજ સૂરજ આ હદ સુધી પહોંચી ગયો સૂરજ એના પ્રેમને પણ ભરખી ગયો સૂરજ તું મને પહેલી નજરમાં જ ગમી ગયો હતો અને મારા કાળજે કોરાઈ ગયો હતો સોનલ ખરેખર તું પણ મારા કાળજે કોરાણી છે છે ગોરી તું છે અણમોલ હો આ પૂરે જન્મનો કોલ હો મારા કાળજી કુરાણો મારો સાઈબો હો મારા કાળજી કુરાણો મારો સાઈબો સાથીનો
જે કો રાણી મારી સાજણા મારી સાજણા હો 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 આખા જગથી જુદી છે મારી સાજણા તારી પ્રીતમાં હાથોમાં હાથ છે ભવનો સંગાથ છે સાથીનો સંગ છે પ્રીતનો રંગ છે ગોરી તું છે ક્યાં ખોવાઈ ગઈ સૂરજ હું જાઉં ઘણું મોડું થઈ ગયું છે અને પપ્પા પણ રાહ જોતા હશે બેસને થોડી વાર સૂરજ તું સાવ પાગલ છે સાચી વાત છે સુનલ આમ પણ આ દુનિયામાં તારા સિવાય બીજું મારું છે પણ કોણ સૂરજ સુનલ હવે જોજે આ ભીમાની ચાલ ચાલ હમ
idiot. खबर नहीं कौन हतो। हाय पापा। सोनल, उभी रहे। अत्यार सुन्दी क्या ने कौनी साथ आती? पापा, पर हूँ तो। बस। सफाई अपनी जरूर नहीं। मने खबर छे। तू पिला बे टका ना आदिवासी छोकरा साथे प्राणे ना भाग खेली रही छे। पर पापा हूँ तो। खबरदार। एक पर शब्द बोली छे तो। મારી આબરૂને ધોળમાં રગદોળવા બેઠી છું. કાન ખોલીને સાંભળી લે. આજ પછી જો આ બંગલાની બહાર પગ મૂક્યો છે ને તો હું ભૂલી જઈશ. હું ભૂલી જઈશ કે તારો બાપ છું. અને પેલા સૂરજને તો. પણ પપ્પા, એ તો બહુ થઈ ગયું. મારી નજરોથી દૂર થઈ જા. ભીમા, તું અને કરણ બંને ભેગા થઈને સૂરજને એવો મેથી પાક ચખાડો કે સોનલનું નામ લેવાનું ભૂલી જાય. ટાટિયા તોડી નાખો એના. જોઈએ તો બે ચાર માણસ વધારે બોલાવી લે. પૈસાની ચિંતા ના કરીશ, કામ થઈ જવું જોઈએ. સમજી ગયો? હલો સૂરજ, આપણા પ્રેમની જાણ મારા ડેડીને થઈ ગઈ છે. તને મારવા માટે એ ભીમાને અને કરણને ફોન કરીને કહેતા હતા. મને તારી બહુ ચિંતા થાય છે સૂરજ. તું મને અહીંયાથી લઈ જા સૂરજ. ઠીક છે સૂરજ, તું જલ્દી આવ. શેઠજી, શેઠજી, સોનલબેન ઘરમાં નથી. શું વાત કરે છે? ચાલ સોનલ, સંભાળીને. સૂરજ, તે સૂતેલા સિંહને જગાડ્યો છે. મારી દીકરીને ભગાડી જનાર તને છઠ્ઠીનું તાવણ યાદ ના અપાવી દઉં તો મારું નામ તનરાજ નહીં. પકડી લો આ પ્રેમી પંખીડાને. ઉભો રે ભીમા, એ મારો શિકાર છે. સુરાજ, તને એમ હતું કે શેઠ ધનરાજની દીકરીને ભગાડી જઈશ તો રાતોરાત કરોડપતિ થઈ જઈશ. જે કરોડપતિ બનાવી જાણે છે ને એને રોડપતિ પણ બનાવતા આવડે છે. શેઠ, મને જો પૈસાની લાલચ હોત તો આ કન્સ્ટ્રક્શન કંપની ક્યાં નહીં મારે નામે કરાવી દીધી હોત. કેમ કે તમે પાવર ઓફ અટર્ની મને જ આપી છે, પણ પ્રેમની પરિભાષા તમે નહીં સમજો. અને 100 વાતની એક વાત, હું ને સોનલ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ એ કોઈ પાપ નથી. મેરી બિલ્લી મુજસે મે આવ ભીમા. અને એટલો મારો કે પ્રેમનો પ્રથમ અક્ષર જ ભૂલી જાય. નહીં પપ્પા, સૂરજનો કઈ દોષ નથી. સૂરજને હું પ્રેમ કરું છું. ચપ.
બાપની આબરૂના તજાગરા ઉડાડતા તને શરમ નહીં આવી? આની સજા તને પણ મળશે. સોનાલ, સોનાલ વાગશે તને બેટા, દૂર જતી રહે અહીંથી. જો ઈટ બીટ પડશે તો તને વાગશે બેટા. જા પેલા રેટીના ઢગલા પર જઈને રમ જા. હારું. જલ્દી પતાય, આ સાંજ પહેલા પતાવવાનું છે. અરે દીકરા, દીકરા અહીંયા અહીંયા. સોનલ, અરે સોનલ, હા કોની જોડે આવી સોનલ? પપ્પા જોડે આવી. પથ્થર થી રમું છું. હાથ ગંદા થાય. રવજી, 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 એ રવજી, હું તને વચન આપું છું. હાથ અટકી કેમ ગયો? મારી નાખો મને, ગળું દબાઈ દો મારું. તમારા માટે તો પૈસા જ ઇમ્પોર્ટન્ટ છે ને ધનરાજ શેઠ. નહીં દીકરી, નહીં. તનની લાલચ અને માયાજાળમાં હું ભાન ભૂલી ગયો હતો. અને એ પણ ભૂલી ગયો હતો કે તું રવજી રાઠવાની દીકરી છે. એને મેં વચન આપ્યું હતું. તારું દુઃખ એ મારું દુઃખ છે. હું તમારા બંનેના લગ્ન કરાવીશ અને કન્યાદાન પણ કરીશ. ભીમા, છોડી દે આ લોકોને. નહીં નહીં ધનરાજ શેઠ, નહીં. અરે આજે તો હું મારો રસ્તાનો કાંટો હંમેશને માટે દૂર કરી નાખીશ. હે સુરજ, આજે તને કોઈ જ નહીં બચાવી શકે. સોનલ, મને માફ કરજે સોનલ. નહીં પપ્પા, નહીં. સુરજ. હા શેઠ. મારી જવાબદારી પૂરી થઈ સુરજ. આવું નહીં બોલો, તમને કઈ નહીં થાય. સુરજ. હા. મારી સોનલ તને સોંપું છું. હા. એને સાચવજે શેઠ. પપ્પા, ઓહો, શું લાગો છો આજે. લો આ તમારો રૂમાલ. હેલો. હા, બસ અમે 5 જ મિનિટમાં આવીએ છીએ. બસ નીકળીએ જ છે. બસ 5 જ મિનિટમાં આવ્યા. ઓકે. હા હા, ઓકે. કમલેશ જલ્દી કર, બધા રાહ જુએ છે. છોરી રે અલી, છોરી રે અલી, છોરી રે.
સોરી તું મડી રમકાવી દઉં તુમડી તુમડી શું કરે છે? મને કાંઈ જ ખબર પડતી નથી. નથી પડતી તો તું ગઈને સંભળાવ ને. હા, આજે ના જવાની છોકરા, આજે ના જવાની છોકરા પ્રેમ ગીત ગાયા કરે, આજે ના જવાની છોકરા. અરે ગુટકા શું, અમે તો કોટરી આદી તોડવાના એની રાબ કાઢો. નહીં પીતો તો કભી નહીં પીતે, और बीते है तो किसी से कम नहीं बीते, तारी राम काटो. हे देशी दारू नो, देशी दारू नो हवा दियो ने अंग्रेजी ને હિન્દી માં બોલવા લાગ્યો. દારૂડિયાને કોણ પોકે, દારૂડિયાને કોણ પોકે, દારૂડિયાને કોણ પોકે, હો દારૂડિયાને કોણ પોકે. એલા દારૂ નથી હારું, એલા દારૂ નથી હારું, એલા દારૂ નથી હારું, એલા સૂરજ મને એને મળવું છે. સોનલ, પછી મળી લઈશું આપણે, ચલ. પૂજા લોટરી લાગી ગઈ આજે તો. શું વાત છે? અરે મને એક સાથે 15 આલ્બમોનું કામ મળ્યું છે. શું વાત કરે છે? અને હવે તો મને સ્ટાર બનતા, હીરો બનતા કોઈ નહીં રોકી શકે. તારી વાત સાચી છે. યસ, યે. હા, આંખો બંધ. હા, મારી માટે મોંઘો હશે ને પૂજા? તારા પ્રેમની આગળ આ હારની કશી જ કિંમત નથી. ઓ કમલેશ, એ નહીં મળી શકે.
હલો, હા કામ ચાલુ જ છે, ક્યારે પણ આવીને જોઈ શકો છો. હલો, હા કમલેશ ભાઈની તારીખ અત્યારે મળી શકે એમ નથી. ના, હું જાણ કરીશ તમને. હલો, કોણ? ના, ડેટ તો બધું ફિક્સ જ છે અત્યારે કમલેશ ભાઈ. ના, હું જાણ કરીશ એ તો તમને. હલો, બોલો મધુભાઈ, કેવું છે? ના, અત્યારે થાય એવું નથી. કમલેશભાઈની બધી જ તારીખ તો બુક છે, કોઈ ખાલી નથી. ખાલી હશે તો હું જાણ કરીશ. અરે યાર, હલો, ફોન મૂક. કમલેશભાઈ, કમલેશભાઈ. બેટી પૂજા, કમલેશ, હવે ક્યાં સુધી તમે એકબીજાને આમ મળતા રહેશો? સોસાયટીમાં વાતો કરનારને મોકળું મેદાન મળે એ પહેલા તમે લગ્ન કરી લો તો સારું. સોરી અંકલ, અત્યારે હું લગ્ન કરી શકું એવી મારી કોઈ પરિસ્થિતિ નથી. કારણ મારી બા, મારા બાપુજી, મારી બેન ચંપા, તેઓની હજી કોઈ ભાળ મળી નથી. અને તમારી આ લાડકડી દીકરી મને પૂછ્યા વગર પ્રોગ્રામની એક પછી એક ડેટો લીધા જ કરે છે. હવે તમે જ બતાવો કે હું પ્રોગ્રામ કરું કે મારી કરિયરમાં ધ્યાન આપું કે પછી લગ્નનો વિચાર કરું. તારી વાત સાચી છે બેટા, પણ ગામના મોડે ઘરનું થોડું બંધાય છે. દીકરીનો બાપ છું ને એટલે ચિંતા થાય છે. જેમ બને તેમ જલ્દી નિર્ણય લઈ લો તો સારું. ભલે અંકલ, જેવી તમારી ઈચ્છા. સુરજ, માતાજી આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરી, પણ મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ. સોનલ બોલને, આ સુરજ તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે, બોલ. મેં માનતા માની હતી જો આપણા લગ્ન થઈ જશે તો માતાજીના દર્શન કરવા જઈશું. બસ આટલી એમથી વાત? તારી બધી ઈચ્છાઓ પૂરી થશે, પણ એ પહેલા જરા. સુરજ તમે પણ. છોડો મને, મોડું થાય છે. અને ના છોડું તો પપ્પા આવી જશે. હવે મને ખબર પડી. મને લાગે છે બાપુજીને મેં તે દિવસ ના પાડી હતી ને લગ્ન કરવાની, એટલે જ તું મારાથી નારાજ છે. ના કમલેશ, એવી વાત નથી. તો પછી બેસ, મારે તને એક વાત કહેવી છે. શું વાત છે કમલેશ? વાત એવી છે કે હવે સમય આવી ગયો છે. શેનો સમય? હું સમજી નહીં. આપણા લગ્નનો. સાચું કહે છે તું? સાચું, તારા સમ. ઓ કમલેશ, અરે હું એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. શું વાત છે? કાલે માતાજીને ફુલારા ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે. એ પ્રોગ્રામ પછી આપણે કુળદેવીના દર્શને જવાનું છે. એ મને લઈ જઈશ ને? લઈ જ જઉં ને, તને ના પડાય. તમારો હુકમ તો સર આંખો પર છે. હે પીઠણ તુજને પ્રાર્થના જ રે, અને માડી કરજો અમારી વાર. હે માડી કર જોડીને વિનવો જ રે. અરે રે માડી તારો છે આધાર. હે માડી તારો છે
ની ચુંડલડી લાલ રંગ ની ચુંડલડી ગબરે બિરાજતી લઈએ અંબે માનો ના હે બોલો હે બોલો અંબે માતાની જય જય કે વાત મારા મનમાં જરી ના રહી તો દાન આ સૂરજના હાથે જ થશે નહીં આજનું દાન તો આ કમલેશના હાથે જ થશે ભાઈઓ આ તો ભોલેનાથનું મંદિર છે અહીં કોઈ ઊંચ નીચનો ભેદભાવ હોતો નથી અહીં સૌ કોઈ દાન કરી શકે છે પ્રણામ તથાસ્તુ આયુષ્યમાન ભવ શુભમ પ્રણામ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ તમે બાપુ મારી માં ક્યાં છે બાપુ બા તમે માવડી અટકી જા દૂર કહું છું ખબરદાર કમલેશ સુરજ તારા પાપી હાથોથી માના ચરણોને અપડાવે છે બેટા કમલેશ દૂર હટી જા પાપિયા સુરજ
પણ કમલેશ મારી વાત તો સાંભળ. સુરજ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. સુરજ, કમલેશ, સુરજ, અરે 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 પણ હું શું આ બધું? કમલેશ, સુરજ, સુરજ, તું આ શું કરે છે? તમે બંને ભાઈઓ આ શું કરો છો? કોઈ આપણા મા બાપ ને લઈ ગયું છે, તમે એનો થોડોક તો વિચાર કરો. શરમ નથી આવતી? ચાલ સુરજ, ચાલ જલ્દી કરો, બા બાપુને બચાવો. હવે તારા બે દીકરાઓને ખબર પડશે કે આ ભીમા હારે દુશ્મની ન કરાય, અરે એની તો ગુલામી કરાય. બગડ. શું જોવે છે પાછળ? હે, ખબર નથી પડતી? જવા દે, આવા દો એ લોકોને બી. એ કબૂતરાઓની હાલત શું કરે છે ભાઈ? શું કેવું છે ભાઈ? હવે તારા બે દીકરાઓ મોતના ખાડામાં આવી રહ્યા છે. હવે તારા ઓલા બે કબૂતરાઓને ખબર પડશે કે આ ભીમા હારે દુશ્મની ન કરાય. બોલો પેલા કબૂતરાઓને. બેટા સુરજ, કમલેશ, ભીમા, છોડી દે મારા બા બાપુને, રામખોર. શું કીધું? છોડી દો. અલે કરણ, અરે જો તો ખરો આ ગવૈયો કેવું ગાણું ગાય છે કે મારા મા બાપને છોડી દો. ભીમા, તારી દુશ્મની મારી જોડે છે, મારા નિર્દોષ મા બાપે તારું શું બગાડ્યું છે? કહું છું છોડી દે, નહીં તો નહીતર શું કરી લઈશ તું? હે, કાળજો ચીરીને તારો જીવ કાઢી લઈશ. જીવ તો તારો હું કાઢી લઈશ. મારા હાથમાંથી પૂજાને છીનવી લેનાર તને તો કૂતરા કાગડાના મોતે મારીશ. સુરજ, અરે કમલેશ, આજે તમને બંને ભાઈઓને મારાથી કોઈ જ નહીં બચાવી શકે. અરે જઈ લગી હું તમારા લોહીના એક એક છાટણા આ પથ્થરોને નહીં છાટું ને, તઈ લગી મારા કાર છે તાઢક નહીં વળે. છાટણા તો કોના છંટાય છે જોઈ લેજે કાયર. Yeah.
ભાઈઓએ, જરા મા બાપનું તો વિચારો. આજે તમે એકબીજાના ખૂનના તરસ્યા બની ગયા છો. શરમ આવે છે તમને? જુઓ મા બાપની તરફ. બેન ચંપા, અત્યાર સુધી તો હતી ક્યાં? ભાઈ સૂરજ, ઘર છોડ્યા પછી મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. મારે હવે નથી જીવવું, આ બધું મારા લીધે જ થઈ રહ્યું છે. હે માં, હવે મને તારામાં સમાવી લે. છોડી દો મને, છોડી દો, મારે હવે નથી જીવવું, મને મારી જવા દો. આત્મહત્યા કરવી એ પાપ છે. આ મહામૂલ્ય જીવનને તું કેમ વેડફે છે? ઈશ્વર પર શ્રદ્ધા રાખ, ઈશ્વર સૌ સારું કરશે. બાપુજી, બાપુ, બાપુ. બેટા, બેટા. કમલેશ, ઉભો રે બેટા. અરે બેટા, આ હું માંડું છે તમે બે ભાઈઓએ? અમારી સામે આ જરા નજર તો કરો. મોત નો ખેલ ખેલનારા તમે બે ભાઈઓએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો છે કોઈ દી? અરે બેટા, તું જેનો જીવ લેવા તૈયાર થઈને આવ્યો છે ને, એ સૂરજે આપણા હંધાઈને માટે કેટ કેટલું કર્યું છે તું જાણે છે? નથી ખબર તો તને સાંભળી લે. અરે આ સૂરજે તારી જનેતાના પેટે જન્મ નથી લીધો, ને છતાંય અમારા બધાના પેટનો ખાડો પૂરવા એ માણસે પોતાના લોહીનું ટીપે ટીપું વેચી નાખ્યું છે, કાળી મજૂરી કરી છે. અરે દિવસ રાત ભૂખ્યો રહ્યો છે ને અમારા બધાના પેટનો ખાડો પૂર્યો છે એને. ને તું આજે ભરી ગણીને શેઠ થઈને ફરે છે ને? અરે ભણતરના પૈસા પણ આ સૂરજે મોકલ્યા છે, આ સૂરજે. બસ બાપુ બસ. ને બેટા, આજે મને બોલવા દે, સંભળાવા દે બધું જ. અરે સગા દીકરાએ જેટલી સેવા ચાકરી નથી કરી ને, એટલી સેવા ચાકરી આ છોકરાએ કરી છે અમારી. બધા દુઃખ સહન કર્યા છે મૂંગે મોડે અમારા માટે, પણ તને નહીં ખબર પડે, નાલાયક તને ખબર નહીં પડે. બસ કરો સુરતના બાપુ બસ. આપણો દીકરો કમલેશ હવે એટલી ઊંચાઈએ પહોંચી ગયો છે કે એને પૈસાના મોહમાં સૂરજે આપેલા બલિદાનો પણ નહીં દેખાય. તારી વાત હા વાસી છે. કહી દે એને, કહી દે એને કે જો સૂરજને મારવો હોય તો સૌથી પહેલા અમારી લાશો પરથી ચાલવું પડશે. મારા વીરા, મારા ભાઈ, આટલો બધો કઠોર બની ગયો, પૈસાનો આટલો બધો અભિમાન પાણો થઈ ગયો છે, પાણો. દીકરી હવે આપણો નથી રહ્યો, બહુ મોટો માણો થઈ ગયો છે. ના બાપુ ના, એમને બધી હું તમારા પગે પડું છું, એમને માફ કરી દો. જોયું નાલાયક, સાંભળ્યું તે? અને કેવાય લાગણી, અરે હવે તો કઈ સમજ નાલાયક. બસ બાપુ બસ, હવે કાંઈ ના બોલતા, મને માફ કરી દો. ભાઈ સુરજ, હું તારો ગુનેગાર છું, હું તને સમજી ના શક્યો. પારકાની વાતોમાં આવી અને હું મારા પોતાનાને સમજી ના શક્યો, હું પાપી છું. નહીં હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે ભાઈ. ના કમલેશ ના, અરે તું તો મારો લક્ષ્મણ છે અને લક્ષ્મણની જગ્યા તો રામના ચરણોમાં નહીં, રામના હૃદયમાં છે. મારા ભૈલા બા ભગવાન સોનલ, આ તારો દિયર કમલેશ અને આ છે મારા બા બાપુજી. બાપુજી બાપુ, અખંડ સૌભાગ્ય હતી. મારી જોડી કોઈ શકે ના તોડી, ઓય હોય તારી ને મારી જોડી કોઈ શકે ના તોડી.
મારી